ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે વિધાનસભામાં 7મી વખત બજેટ રજૂ કર્યું હતું. રાજ્યનું વર્ષ 2019-20નું પૂર્ણ કદનું બજેટ રૂપિયા 2,04,815 કરોડનું છે. આ બજેટ અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, કૃષિ તથા રોજગારી ક્ષેત્રને પ્રાધાન્ય અપાયું છે. ખેડૂતોને લાભદાયી સિંચાઈ વ્યવસ્થા માટે 6,595 કરોડ ફાળવાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 10,800 કરોડ તથા શિક્ષણ ક્ષેત્રે 30,045 કરોડ ફાળવાયા છે. દરેક ઘરે નળ વડે શુદ્ધ પાણી પહોંચાડવા 20,000 કરોડની નલ સે જલ યોજના જાહેર થઈ છે. આ યોજનાના પ્રથમ તબક્કા માટે 4,500 કરોડ ખર્ચ થશે. નર્મદા યોજના અંતર્ગત 6,595 કરોડ ખર્ચ કરવામાં આવશે. નીતિન પટેલે પીએમ કિસાન સન્માન યોજના અંગે માહિતી આપી હતી. યોજનાના પ્રથમ 2 હપ્તા પેટે રાજ્યના 28 લાખ ખેડૂતોને 1,131 કરોડ ચૂકવાયા છે. વીજ જોડાણ માટે અરજી કરનારા 1.25 લાખ ખેડૂતોને અષાઢી બીજના દિવસે કનેક્શન આપવામાં આવશે. બજેટમાં વાલી દીકરી નામની નવી યોજના અંતર્ગત 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના વાર્ષિક 2 લાખથી ઓછી આવક ધરાવનાર પરિવારને લાગુ પડશે. યુગલના પ્રથમ 2 બાળક પૈકીની દીકરીને યોજનાનો લાભ મળશે. દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશે ત્યારે 4,000 તથા 9મા ધોરણમાં પ્રવેશે ત્યાં 6,000 સહાય મળશે. ઉપરાંત દીકરી 18 વર્ષની થાય ત્યારે 1 લાખની સરકારી સહાય મળશે. બજેટમાં જામનગર, ગોંડલ તથા ભાવનગરના ડેમ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા યોજના જાહેર થઈ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મેટરનિટી ચાઇલ્ડ બ્લોક નિર્માણ માટે રૂપિયા 25 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીની રજૂઆતને ધ્યાને લઈ નાણામંત્રી નીતિન પટેલે જીજી હોસ્પિટલ માટે 25 કરોડ ફાળવ્યા છે. આ બજેટ ગુજરાતના વિકાસમાં કેટલું પ્રેરક બળ પૂરું પાડશે એ હવે આવનારો સમય જ કહી શકશે.